નક્કી આપણે કરવાનું. સમજાય? એટલે જેની કૃપા છે, જેની દયાથી આ વગર કાળે બધું હાલી ગયું છે, વગર નોટ પહેને લાખો માણા દર્શન કરી પ્રસાદી લઈને જાય, અને મારી જેવો ઘણ માણા જો માયક ચાલે પ્રવચન આપતો હોય તો આ બેઠો એની દયા છે. નથી જવાની, અને બે આવા ખાતર બેઠા કાલથી ઈર્ષા વૃત્તિ વાળે જીવ્યા તો આ જે કચરો રહ્યો એ મારા ગામમાં ન રાખતો, તમને છોટાડતો છું લેતા જાઉં અહીંથી. વિચાર કરો, નાનું એવું કદાચ સ્થળ હોય, જગ્યા હોય, પણ અહીંયા હજારો માણસની અવર જવર થાય, એટલે કઈક કાગળિયા પડ્યા હોય, કઈક જોડા પડ્યા હોય, કોકના ટુકડા ચપ્પલ પડ્યા હોય, બધો કચરો ભેગો થાય એમ ન થતો? થાય કે નહીં? આ બાજુ બધાય અહીં મેં તો જાળી હિસાબે અવાજ ના આવતો હોય, અને જાગતા રહેવું અત્યારે લગી નું ગોવા માં જેવું જીવન આવું. તો અહીંયા આપણને ખબર પડી જાય કે આમ એઠા સાઈસ ના ગ્લાસ પડ્યા હોય કે અહીં કઈક રહોડું મહોડું કઈક પ્રસંગ જેલો આવું થાય, કોઈક માણસ અવર જવર થી હોય થાય ને, તો આ લાખો માણસ આ હારા નબળા બધા વિચારો લઈને આવા આ જગ્યામાં આવશક ના આવતા તો આ અદ્રશ્ય રૂપી કચરો કેટલો થતો હશે? બધા તો ભગત ના દીકરા નહીં આવતા હોય, અમને તો નજર મારી ખબર પડી જાય કે આનો બાપ સમાજની બેન દીકરી આવે એટલે અમારા દાદા એવું શીખવાડ્યું કે અમારી બેન દીકરી છે અને એ મર્યાદાનું પાલન કરવા હતું એને આમ રાખ્યું. લખી લેજો, કારણ કે જો આપણા ઘરે મહેમાન આવ્યા હોય અને નવા સોફા લાયા અને બૂટ ગારા વાળા કરી સોફા બેહા ગમે તો તમે આ એવું કરશો જે ગમશે ખરું? એટલે નક્કી તમારે કરવાનું છે શું કરવું, સમજાય ને? અને આ ટૂંકમાં જાજુ જો મારા જેવા આપણને આ ઠીકો શીખવાડી દેતો હોય તો આ કદાચ જો 25 જણને લાગી જશે ને તો આ મારું માયક જાયેલું લેખે લાગી જશે. જેની કૃપાથી આ બધું ચાલી રહ્યું છે અને એની મરજી છે તો પરંપરાગત ચાલશે. કાલ હું હોય કે ના હોય પણ આ તો સુરત ના રહેશે ત્યાં લગી રહેવાનું છે, કારણ કે એને હુરા પૂરા કહેવાય. બધા કોઈને જુઓ, કોઈ સાધુ માનમાં હોય તો એના જમીન ની અંદર કદાચ સમાધિ આપવામાં આવે, અંદર ડટે જાય. કોઈ કદાચ કબ્રસ્તાન હોય તો એની જમીન ની બહાર હોય, પાતો જેટલો જમીન ની અંદર એટલો જમીન ની બહાર. આનો કોઈક લેવલ, આનો કઈ પાવર ન હોય ભલામણ. અને હુરા પૂરા બધા જે થાય, જેવું થઈ ગયું હોય લીમડે ગળો મોકાતો હોય એ હુરા પૂરા થાય, આ કઈક નોખું રે. અને હુરા પૂરા કોને કહેવાય કે નવે વરે જે જો કદાચ હજુ કોઈ અબળા કદાચ આમ આવડા લેતી લેતી આવી હોય ને આંખમાં, અને ઘરે પોકે તાર તો મારો ઠાકર પોકે 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 આ મારો આપણો વિશ્વાસ એવો હોવો જોઈએ. આ જે બોલું છું એ વિશ્વાસ સાથે આજ જે તમે બધા બેઠા ને ત્યાં જે તે સમયે હાથ વરા મર ભાવળિયા હતા, અને જયારે આ ખાંભી બેહાડીને તાર કીધું હતું કે એક દાડો માણા અહીં જેટલું જમતું હશે જેટલું બેઠું હશે આનો હિસાબ નહીં હોય, અને એ હાથ વરે મારા ઠાકરે પૂરું કરી આપ્યું. અને આ જે બોલું છું એ થવાનું છે, જે તમને આ જાહેરમાં બોલું છું એ જો મનમાં ઉતારી લેશો તો એ થવાનું છે, અમારો વિશ્વાસ છે ભાઈ. કારણ કે ઠેર ઠેર ખાડા પાડે પાણી ન નીકળતું, કોઈ પણ એક જગ્યાએ ખાડો કરવાનું ચાલુ કરજો, આજ નહીં તો કાલ પાણી નીકળે નીકળે નીકળે. એટલે જેની દયા છે, સમયનો ભાવ છે, અને જેમ જેમ સૂચના આપે કોઈ
ની આ લાંબો ચાલતી નથી અને મને કોઈને જે કઈ ફેર પડતો નથી ભાઈ, કારણ કે મારું સાનિધ્ય આ દાદાની જે જગ્યા રહી એ વર્ષથી ચાલે છે. ક્યારે અમે કે અમારા સ્વયં સેવકો ક્યાંય મોટી અનાજ ઉઘરાવવા અમે નથી નીકળ્યા ભાઈ, બતાવો. કોઈ મારા આ સાનિધ્યની ગાડી આવી હોય અને કીધું હોય સુરાપુરા ધામમાં એટલા લખાવો જેથી આ પરકડું મારી જોડી લઈને નીકળી જવાનો, ત્યાં એક સેકન્ડ નહીં રહેવું ભાઈ, આ લખીને આપી દઉં. કારણ કે અમને સ્વાભિમાન વાળું છે ભાઈ, સમજાય ને, અને સ્વાભિમાનથી જીવી છે. ઠાકર ને કહેવી છે કે કદાચ તારી મરજી, અને જો તને કદાચ અમારી પરીક્ષા લેવા ઉતરો અને કદાચ ફરીથી ગરીબી આટો ખાઈ જાય તો સાસ ને રૂમલો મળીને ખાઈ લઈશું, બાકી તારા નામનો ધંધો તો નહીં જ કરી. એટલે જે દાદાને હું વધારે છે માનું છું અને જે બે દિવસના અને એમાં 95% જે ને દાદાના આશીર્વાદ પડી ગયા, સાચા હૃદયથી દર્શન કર્યા, એના બહેન થઈ ગયા 5% નથી જે જે એના બાપનું ઊંધું વાળું આવ્યા હોય. આ ગામના બુસ માર્યા હોય એના છોકરા બહેન ના થાય ભાઈ, કોકના છેડા પુત્રી લીધા હોય, ભાઈઓનો ભાગ ના આવ્યો હોય એના માટે આવ્યા હોય બધા, બાકી રસ્તો ભટકાઈ ગયા હોય, ખરાબ સંગત થઈ ગઈ હોય અને આ કુલક્ષણ અંદર કર્યું હોય તો દેવના આશીર્વાદ થી આમાંથી બહાર નીકળી જાય છે. એટલે અમે એ કરીએ છીએ બધા, ઘણા એમ કે ઠેલ્યું ભરી ને આવતા હોય, બાપુ ચાલશે અમારે થોડુંક જોવડાવવાનું, હવે અત્યારે લગી ને આખું જોવડાયું હોય હું થોડું જોવડાવવાનું, જગ્યા એટલી પવિત્ર છે ભાઈ કે આ તમે એક નહીં અને આ તો જે અહીંયા અમારી પાસે પાણીબીન બહેન થયા છેલ્લા 8 મહિનામાં એ આંકડો કીધો, બાકી ઘણાએ આ બધી વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈને બહેન કર્યા ને એ તો લાખોની પાર થઈ ગયા ભાઈ. જેને સુધરવું છે એને શું છે, એક 4 શબ્દો આના લાગી જાય ને તો જીવન ધન્ય થઈ જાય પેલા મારે, સમજાય. એટલે અમારે એ નથી કરવાનું. આ જે તમે બધા મને જોવો પગ ચાલ્યો છો, પગે લાગો કોક રોવા મંડળ, તો હું આ દેવની સાક્ષી એ કહું, જો ભગવાને મને એટલો પાવર આપ્યો હોત ને તો કોઈને ખાલી હાથે ના જવા દેતો. એમ કઉ છું કે આ રાજદાડો જો કદાચ મારો આ સમય બચે એમાં હું અનુષ્ઠાન કરું છું, અને દેવને એવું કહું કે કદાચ કોઈનો ધર્મ પૂજ્યો અને ગેરમાર્ગે જતો રહ્યો હોય અને હતર જગ્યાએ કદાચ જોવરાયું હોય બાધા લીધી હોય પગે લાગ્યો હોય કોઈ દેવ ના સાંભળતું હોય, અને જો મેં સાચા મનથી આપને જમાડ્યા હોય અને સમય બચ્યો હોય જો તારી ભક્તિ કરી હોય તો મારી જોડી ખાલી કરી નામની જોડી માટે દેવની સાક્ષી એ બોલું છું પેલા, કારણ કે મારે કઈ આ દુનિયા મારી વિશે શું વિચારે મને રહેતી ભર ફરક ન પડતો હોય, કારણ કે મારો પરમાત્મા રાજી છે ને તો આ બધું થાય, બાકી થતું હોય અડીકમ માણસો તમે જો આખું ગામ ઊભું છે થાય છે. આપણા ઘરે એક નાની એવી જાન આવવાની હોય 200 જણાની તો એ આપણને અઠવાડિયું ઊંઘ ન આવતી, મારે તો રોજ 10 જણા નું આવે છે પેલા મને. તમને છેતરવાના નથી અને આ જગ્યામાં આવો અને તમારો આત્મા એમ કે કાંઈ પરમાત્મા હે તો બીજી વાર આવજો, નકર આવતા ખોટા ભાડા બગાડવા ના આવતા, કે અમને તો મહેસૂસ થાય છે આ અને આટલું મણા થાકીને આવ્યું હોય ને જોરા એ કઈ નહીં થાય હોય, કઈ થઈ જતું હોય મન કહો, તમે મન પૂછી લીધું મેં તમને કીધું આ નડતર છે પછી શું કરી લેજો, કામ કરવું તો પરમાત્માના હાથમાં હે ને,